પરિવારજનોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ શીખવાડો ભગવાનના અસ્તિત્વમાં વિશ્વાસ અને ભગવાનના કરતાપણામાં વિશ્વાસ જે પણ ભગવાનમાં તમે માનતા હો જે પણ ઈષ્ટદેવમાં તમે માનતા હોનું નિત્ય નામ સ્મરણ અને ભક્તિ કરવી જ જોઈએ તમારા ઘરમાં એક ઘર મંદિર હોવું જ જોઈએ તમારા ઘરથી નજીક જે પણ મોટું મંદિર હોય ત્યાં તમારે નિત્ય દર્શને જવું જ જોઈએ આ હું સાધુ છું એટલે તમને વાત કરું છું એવું નથી આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ ઓફスピરિચ્યુઆલિટી બોથ 50000 થી પણ વધારે રિસર્ચ પેપર્સ સર્વે પેપર્સ નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં પ્રકાશિત થયા છે જે વૈજ્ઞાનિકોએ એટલે કે મેન ઓફ સાયન્સ એ પ્રાર્થના દ્વારા મેડિટેશન દ્વારા ઉપવાસ દ્વારા નામ સ્મરણથી મંદિરે જવાથી સંતોના સમાગમ કરવાથી સત્સાત્રો વાંચવાથી તમને ફિઝિકલ મેન્ટલ અને ઇમોશનલ સુ લાભ છે ને એના રિસર્ચ અને સર્વે થયા છે એટલે ગમે તેઓ જળમૂળમાંથી નાસ્તિક હોય ને મારી પાસે લાવજો દસ મિનિટમાં એનું મગજ ફરી જશે કારણ કે આઈ ટોક સાયન્સ આઈ ટોક લોજિક ખાલી શ્રદ્ધાની વાત નથી આ જબરજસ્ત સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે હમણાં યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા આ બંને યુનિવર્સિટીઝના બે મોટા વૈજ્ઞાનિકો ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચ જી કોઈન આ હું તમને નામ સાથે આપું છું તમે ગુગલ ઉપર જઈ શકો છો અレ ત્રીજી સંસ્થા એમની સાથે પ્રયોગમાં જોડાઈલી છે ચાઈલ્ડ ટ્રેન્ડ્સ નામની અમેરિકાની એક એનજીઓ એનફ સીઓ હતા ફિલિપ ફ્લેચર આ લોકો એક જબરદસ્ત વૈજ્ઞાનિક પ્રયોગ કર્યો શાંતિથી સાંભળજો બધા આખા અમેરિકામાંથી લોકોએ 4000 વ્યક્તિઓને ભેગા કર્યા હજાર હજારના ચાર ગ્રુપ બનાવ્યા પેલ્લું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો સેકન્ડ એજ ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરોણો અને યુવાનો જો આ બે પેઢીને કઈ રીતે ભેગી કરાય કારણ કે ત્રીજું ગ્રુપ હતું બાવીસ થી સાહીઠ એટલે બે પેઢી ભેગી હજાર ને ત્યાં યુનિવર્સિટી પર ભેગા કર્યા સ્પેશિયલ ન્યુરો સોફ્ટવેર થી એ લોકોના માઇન્ડ મેપિંગ થયા અને એમ થયા એટલે શરીરમાં બોડીલી હાર્મોન્સ એનું સિક્રિશન મૂડ અને વિચારો પ્રમાણે ચેક થયું પછી ભારતીય પદ્ધતિ પ્રમાણે એ લોકોને પલાઠી વાળીને જમીન ઉપર બેસાડી દીધા પછી એ લોકોને કહેવામાં આવ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનની મૂર્તિની સ્મૃતિ કરીને તમે આંખ બંધ કરીને બાર મિનિટ સુધી ભગવાનનું નામ સ્મરણ કરો એટલે બધાએ પ્રયોગ કર્યો ત્રણ ચાર વખત એ પ્રયોગ રિપીટ કર્યો પછી એ બધાને કહ્યું કે ગો બેક હોમ તમે પાછા ઘરે જાઓ અને આઠ અઠવાડિયા સુધી તમારે રોજ બાર મિનિટ ભગવાન નું નામ સ્મરણ કરવાનું છે જે પણ ભગવાનમાં તમે માનતા હો દે ડી ઇટ ફેથફૂલી કારણ કે દેવ પાર્ટ ઓ ધ સબ્જેક્ટ્સ એ લોકોએ પ્રયોગ કર્યો આઠ અઠવાડિયા પછી એ લોકોને પાછા બોલાવ્યા પાછા ફરી વખત બેસાડ્યા ત્રણ ચાર વખત પ્રયોગ કરી આ સાયકો ન્યુરો સોફ્ટવેર વર્ઝન ટુ પોઇન્ટ ઝીરોથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈ થયા દરેકનો ઇન્ડિવિઝુઅલ રિપોર્ટ તૈયાર થયો અને રિપોર્ટમાં કન્ક્લુડન લાઇન કન્ક્લુડિંગ લાઇન શું લખવામાં આવી હવે સાંભળજો રિપોર્ટ તૈયાર થયો સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રયોગ થી હા કમ્પ્યુટરાઈઝ સાયકોન્યુરો સોફ્ટવેર પ્રયોગના અંતે એ વાત નક્કી થઈ કે જે ચાર થી બાર વર્ષના બાળકો હતા એને નિત્ય બાર મિનિટ સુધી નામ સ્મરણ કર્યું તો ધેર વોઝ ફાઉન્ડ ટુ બી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી થ્રીસન્ટ ઇન્ક્રીઝ ઇન ધેર મેમરી પાવર 15 થી ત્રેવીસ ટકા વધારો એ લોકોની યાદ શક્તિમાં જણાયો જોઈએ પંદર ટકા વધારો જણાયો એના વિલ પાવર અને કોન્ફિડન્સમાં માં આજથી દસમા પરીક્ષા શરૂ થઈ દસમા બારમા ધોરણ વિદ્યાર્થીઓ હોય એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ બહુ જરૂર પડતી હોય આખા વર્ષ દરમિયાન તો ભગવાનના નામ સ્મરણથી પંદર ટકા વધારો દેખાણો જે બાવીસ થી સાઈઠ વર્ષના હતા જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ બાવીસ થી સાઈઠ વર્ષની વ્યક્તિ હતી એને પણ પંદર ટકાથી વધારો સ્ટ્રેન્થ ઓફ બફર કેપેસિટી એટલે કે ઝાટકા ને દુઃખ સહન કરવાની શક્તિમાં પંદર ટકા વધારો દેખાણો કારણ કે જેટલા ઝાટકા આવવાના હોય ને બાવીસ થી સાઈઠ માં આવ્યા વ્યક્તિગત જીવન પારિવારિક જીવન વ્યવસાયિક જીવનમાં પંદર ટકા વધારો સો યુ ડોન્ટ ટ્રાન્સમિટ તમે તમને જાટકો લાગે તમે ફેમિલી ઉપર દોડી ના દો કારણ કે સહન કરવાની તમારું બખતર ઘડી ગયું અને જે સૌથી જૂની પેઢી હતી સાહીઠ થી એસી વર્ષના હતા જે રિટાયર્ડ અને ઓલ્ડ એજ હતા એ લોકોને તો અનબિલીવેબલ ત્રેવીસ ટકાથી પણ વધારે વધારો જણાયો ઇન ધ સ્ટ્રેન્થ ઓફ ધર ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં તમે એસી વર્ષની ઉંમરે તમારી રોગ પ્રતિકારક શક્તિ વીસ વધી જાય બે ચાર ગોળી ઓછી ખાવી પડે બે ચાર વખત વર્ષમાં હોસ્પિટલ ઓછું જવું પડે તો એ લાભદાયી છે કે નહીં તમને તમારા પરિવારને ને તો સાયકો ન્યુરો સોફ્ટવેર થી આ યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચ જી કોઈંગે સાબિત કર્યું વૈજ્ઞાનિક પ્રયોગથી કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે તમારો વિલ પાવર વધે છે તમારો કોન્ફિડન્સ વધે છે તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે આ પાંચ વસ્તુનો પણ લાભ થતો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે ના કરવું જોઈએ યસોર નો આવી મારી પાસે પાંચસો વાતો છે ફાઈવ જે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સાબિત થયેલી વાત છે કે ભગવાન સાથે

કેન્સર ઉપર રિસર્ચ કરી અને કેન્સર ઉપર રિસર્ચ કરી ને લોકોએ શું સાબિત કર્યું કે કેન્સર ન થાય અથવા તો કેન્સર થયું એને મારી નાખવાની શક્તિ ભગવાને શરીરમાં મૂકેલી છે એ લોકોએ કહ્યું કે જે WBC છે વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ કે જે ડોક્ટર બેઠા છે ને આપ ખબર પડશે WBC છે આપણું સૈન્ય છે જે રોગ સામે લડે એમાં એક ટી સેલ્સ છે આલ્ફાબેટિકલ ટી એટલી શક્તિશાળી છે આ કોષ કે એક એક ટી સેલ એટલે એક એક ટી કોષ એક એક હજાર કેન્સર સેલ્સ ને મારી શકે એટલી સમર્થ છે તો પછી હવે કેન્સર કેમ થાય છે કારણ કે દરેક ના શરીરમાં મિલિયન્સ લાખો ની સંખ્યામાં ટી સેલ્સ છે તો કેમ કેન્સર થાય છે તે લોકોએ કહ્યું કે આપણી ખાવા પીવાની આદતો એસ્પેશિયલી ફાસ્ટ ફૂડ અને કોલ્ડ ડ્રિંક એના લીધે ટી સેલ્સ નો પાવર દબાઈ ગયો ઉઠવા બેસવાની ખાવા પીવાની જાગવાની સુવાની રીતભાત સમય ટી સેલ્સ નો પાવર દબાઈ ગયો પાછો ટી સેલ્સ નો પાવર ડેવલપ કરવો હોય તો કરવો છે બધાને જેથી કેન્સર ન થાય એ લોકોએ કહ્યું જો હવે સ્પષ્ટ શબ્દોમાં એ લોકોએ જે આઠ વર્ષની રિસર્ચ પરથી કહ્યું છે કહું છું કે દર પંદર દિવસે એક દિવસ જો નિર્જળા ઉપવાસ કરે પાણીનું ટીપું પણ ચોવીસ કલાક માટે ન પીવે ને તો એ ટી સેલ્સ નો પાવર પાછો ડેવલપ થાય ને કેન્સર ન થાય એને આપણા ઋષિમુનિએ શું કીધું અગિયારસ એકાદશી નિર્જળા ઉપવાસ તો આપણા સત્શાસ્ત્રોમાં લખેલી આ બધી વાતો સો સાચી છે હંડ્રેડ કોઈ પણ ગમે તેવો નાસ્તિક હોય ને મારી પાસે લાવજો ને કહેજો કેને જે પ્રશ્ન લાવો લાવો હું એને સાયન્ટિફિક પ્રૂફ આપીશ કે તું જે અણસમજણ છે ને તને ખબર નથી આની પર થઈ ગઈ છે વૈજ્ઞાનિકોએ કરેલી છે પછી ડોક્ટર તેસુકો હોન્જો અને ડોક્ટર એલિસને ડાયલ્યુટ કર્યું કે દર પંદર દિવસે તમે નિર્જળા ઉપવાસ ચોવીસ કલાક માટે ન કરી શકતા હોય તો વર્ષમાં વીસ દિવસ નક્કી કરો જ્યારે તમે દસ કલાક સુધી તો એ દિવસ દરમિયાન પાણી નહીં જ લો એ પાછા રાત્રે સુઈ ગયા હોય ત્યારે તો નહીં હો ત્યારે તો અમે પાણી નથી પીતા દિવસે તમે જ્યારે જાગ્રત અવસ્થામાં હોય સૂર્ય માથા પર તમે પ્રવૃત્તિમાં હોય ને ત્યારના દસ કલાક તો આટલો પાવર શરીરમાં ડેવલપ થાય આપણી બધી અધ્યાત્મની વાતો સાચી છે આ વાતો તમે તમારા પરિવારમાં પ્રવર્તાવો એટલે એક અધ્યાત્મ વાતાવરણ ઊભું થશે ને તો જનરેશન ગેપ સંપૂર્ણ જતો રહેશે ખામી એ છે કે અધ્યાત્મ વાતાવરણ ઊભું નથી થતું આ બધી વાતો તમે તમારા પરિવારને કહો એની માટે પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ વાત કરતા હતા ઘર સભા બે પરિવાર બે પેઢી વચ્ચેનું અંતર ઘટાડવા માટે પ્રમુખ સ્વામી મહારાજે સિત્તેરના દાયકાથી આ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક વિશિષ્ટ એમનું અનુભવ અમૃત હૃદય અમૃત રેડ્યું કે દરરોજ રાત્રે વીસ પચીસ મિનિટ માટે દરેક પરિવાર જને સાથે બેસવું જમી લીધા પછી એમાં પ્રથમ પાંચ મિનિટ બધાએ સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું બીજી દસ મિનિટ આપણા સત્શાસ્ત્રોનું વાંચન કરવું તમે રામાયણ વાંચો કે તમે આ મહાભારત વાંચો તો મિસિસ સિલ્વીયા ને એક વ્હાઈટ અમેરિકન લેડીને આટલી પ્રેરણા મળી તમને પ્રેરણા ના મળે તો દસ મિનિટ સ્વચ્છાસ્ત્ર વાંચન કરો પછી પાંચ મિનિટ સુધી એક એક્સચેન્જ કરો કે કોને કઈ વાત ગમી કોને કઈ વાત સારી લાગી એ એક ચર્ચા કરો અને જે દસ મિનિટનું વાંચન હોય પણ ફરતું રાખવાનું આજે પિતા વાંચે કાલે એની માતા કાલે એના પત્ની વાંચે એટલે કે માતા જે ઘરમાં હોય પછી દીકરો વાંચે દીકરી વાંચે દિવસે દાદી વાંચે ફરતા ફરતા બધા દસ દસ મિનિટ વાંચવાનું પછી પાંચ મિનિટની ચર્ચા કરો છેલ્લી પાંચ મિનિટમાં ભગવાનની આરતી કરીને એકબીજાને પગે લાગી નમસ્કાર કરી અને પછી છૂટા પડો આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા આજે બીએપીએસ સંસ્થામાં લાખો પરિવારમાં ઘર સભા થાય છે એટલે બે પેઢી વચ્ચેના અંતર ઘટી ગયા આ ઘર સભા નામનું પુસ્તક અમે સંસ્થામાંથી પ્રકાશિત કર્યું છે એમાં રિયલ લાઈફ ઇન્સિડન્ટ અમે પ્રકાશિત કર્યા છે કે જેમાં સાસુઓ વચ્ચેના પ્રશ્નો ઘર સભાથી મટી ગયા બાપ દીકરા વચ્ચે ધંધાકીય રીતે કઈક ઓફિસમાં દીકરો જોડાયો પછી કઈક પ્રશ્ન રહેતો હોય તો નીકળી ગયા પરિવારમાં અબોલા અતાય જતા રહે અને પરિવાર સુખથી શાંતિથી ભેગા રહી શકે છે આ પ્રમુખ સ્વામી મહારાજ અઢાર હજાર ગામડાઓમાં સાડા ત્રણ લાખ ઘરોમાં પધરામણી કરી પછી એમનું આ હૃદય અમૃત છે તમે ઘર સભા કરો તમે આજે અંજારમાં અહીંયા બેઠા છો તમે આ પ્રયોગ કરજો અઠવાડિયામાં બે વખત પણ પ્રયોગ કરજો અમે તમે અહીંયા આવ્યા છીએ આપણે કદાચ મળ્યા ફરી વખત મળ્યા ના મળ્યા ભગવાનની ઈચ્છા પણ આજે તમે અમે આવ્યા છે અમે તમને નિસ્વાર્થ ભાવે આ વાત કરીએ છીએ અમને કોઈ સ્વાર્થ નથી હું તો છવ્વીસ વર્ષથી બોલું છું નેશનલ ઇન્ટરનેશનલ સેમિનાર્સમાં એક રૂપિયો પણ કોઈની પાસે મેં ચાર્જ નથી કર્યો એક રૂપિયો પણ મેં લીધો નથી રાઈટ ઓર રોંગ આયોજકોને પૂછું છું પ્રમુખ સ્વામી મહારાજ ને અમારા ગુરુ મહંત સ્વામી મહારાજ ની આજ્ઞા થી આ એક નિસ્વાર્થ સેવા છે કે સમાજને સારા વિચારો ને સારા વર્તનો શીખવાડવા એટલે નિસ્વાર્થ ભાવે તમને કહીએ છીએ

સેકન્ડ અમારા સંતાનોની નાની મોટી ખોટી વિચારધારા કે આદતો અમે સમજાવીને હુંફ આપીને પ્રેમ આપીને દૂર કરી શક્યા જો આ પેઢી વચ્ચે અંતર ઘટ્યું ત્રીજી વાત તેમણે લખી કે મારા બંને સંતાનો એટલા બધા ડાયા ને સંસ્કારિત થયા તો એમની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને ત્યારે અમારા સંતાનોના વાલી તરીકે અમે જઈએ ને તો અમને અમારા એટલે સંતાનોની સ્કૂલમાં એના ટીચર્સ અને બીજા વાલીઓ અમને આદર આપતા થઈ ગયા ટીચર એમ કે છે બીજા પેરેન્ટ્સને કે આ ડોક્ટર દીપક અને એમના વાઈફ બંને ડોક્ટર્સ છે એ લોકો એમના સંતાનોનો જે રીતે ઉછેર કરે છે ને ઘરમાં એવો તમે કરો એટલે પેરેન્ટ્સની ને ટીચર્સની મીટ થતી હોય ને અમારી સ્કૂલમાં ત્યારે અમને સ્ટેજ ઉપર બોલાવીને અમને એમ કહે કે તમે બધા પેરેન્ટ્સને ઇન્ફ્લુએન્સ કરો કેટલું મોટું સમાજમાં પરિવર્તન આવે કે અમને અમારા સમાજમાં આના પપ્પાને આની મમ્મી તરીકે ઓળખે છે અમારા સંતાનો તરીકે નથી ઓળખતા એના માં બાપ તરીકે અમને ઓળખે છે તો આ ઘર સભાનો લાભ છે તમે આ પ્રયત્ન કરજો આ એક સારી વાત પણ એક સારી પ્રેક્ટિકલ વાત તમે લઈને ઘરે જાઓ તો એનો આ લાભ છે ને બાકી ખાલી સાંભળીને અહીંથી બહાર એવું નથી થવાનું તમે બધા સુગ્ન છો સંસ્કારી છો આ વાત અને વિચાર તમારા મનમાં પણ હશે ઓછી વતી ડિગ્રીમાં હશે આજે આ વાત થઈને વિચાર આવ્યો એટલે આપણે બધાના વિચાર વધારે દ્રઢ થયો થોડું વધારે પોલિશ થયું તો આ વાત તમે ચોક્કસ રાખજો એટલે કે તમે તમારા સંતાનો માટે સમય આપો એને સારી વાતો કરીને સંસ્કારિત કરો અને ઘર સભામાં સાથે બેસો તમને આ અમૃતનો અનુભવ થશે પારિવારિક એકતા પારિવારિક સંપ અને પારિવારિક સુખનો તમને પ્રત્યક્ષ અનુભવ થશે તો આ વાત આ વિચાર આપ સૌના હૃદયમાં સ્થિર થાય આપના પરિવારમાં સ્થિર થાય આપ સર્વે પરિવારજનો ખુબ સુખી થાવ એવી અમે આજે પ્રાર્થના કરીએ છીએ આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ